આ ગોમો બેહરો એના કરતા કીધું જવા દે ને હોટલ બાજુ છે, હોટલ જઈ શોથી બેહો. હા શું કરવાનું, હેતર મુએ કોમ બધું પાલી જશું, કારણ કે કપાસ ઉપર હતા તે સૂકી કાઢ્યાશું. અમું વધો નહીં, ખાલી પાવાની ચિંતા રહ, બસ કશું કરવાનું નહીં હાલ. હા અમુક કોક ગોમો ભેગું થાય, પણ ગોમો તો જવું જ નહીં, વાત બેહરો દે એકલા હારા. ગોમો જે એટલા પાછા બધા રહ્યા ને ઉડાવીશું, એટલે જવું નહીં ગોમો. કોઈ શાંતિથી બેહરવું છું હોટલ, અને ઘેર બેહરવું ના કરતા આવે, હોટલ બેહરવું સારું શાંતિથી. પછી ચા પી લેવાની, જે ખાવું હોય ખાઈ લેવાનું નાસ્તો, પછી શાંતિથી પાછું બેહરવાનું હોય. આ સોમલો રહ્યો ને મારા ભાઈ, આ કાલનો દેખાણો નહીં પાછો, શિકાર શ્વા જતો રહ્યો મને ખબર નહીં. જો કહેતા વેશ આવ્યો પાછો, અરે છ વર્ષ જીવશે નતું, પણ અમુ તો સૂટું લઈ જ લેવું, કોઈ સંબંધ રાખવો નહીં મારા, મેં એવો નિર્ણય કરી દીધો. તને સામ લાગે છે કે સોમલા મને રી તો સરી સબાશી ના ઉપર ગોબર્યા ઉપર ગમે ત્યારે લેવા જઈએ, એટલા વખત આપડે માર ખાઈને આપવાનું. અરે એવું થોડું ચાલતું હોય છે, એનું જ ચાલે, આપણું કશું ના ચાલે. આવું એનું જ ચાલવા સાહેબ, આપણું તો હરકત નહીં દેતો. હું તો સૂટું લઈ લેવું છે, ગમે તે થાય. જો હું તો કેવું છું ખબર, અમે તો વટકે સાથ જમ કરી તું, જેવો પ્લાન કર્યો હતો ને, અમે હકીકતમાં કરી બતાવું અમારે. હા સોમલા, હું તો શું કહું છું, ના હોય તો હું તો શું કેવું, એ રોડ ટચ વાળી ખરી ને, બે ગા વેચી મારું. અરે તું તાર વેચી માર, જે જેટલા પૈસા લેવા એનું સૂટા લેવાના આલી દેવું, અને બીજી લાઈન બિહારી દેવી. હા એ જમીન એ ખબર પર ખબર, તું એ જમીન વેચે ને એટલે 20-25 લાખ રૂપિયા તો આવશે, અને એના પૈસા આવે ને એ થોડા એને આલી દે, અને ના હોય તો બીજી લાવી દે. અમને ચાલવું, અમે ચાલવાનું જ નહીં, લગી રે તું સીધા કરે, તાર ભાઈ બેઠો છે ટેકો કરશે. ના તો હકુ સા જોતા જ નહીં કે મેમોન છે કે કોણ છે, પેલું ઢોલ ના કૂટતા હોય એમ મને કૂટી નાખી દર વખત. અરે મને એ કૂટી નાખ્યો ને, પણ એ પતે ભાઈ વાળો જમાઈ છે. પણ તું ચિંતા કરી ને સોમલા, હું તો કઉ છું તારા નવી લબાની છે ને, એ હું અંગાતી રહી ને લવડાવ્યો, તું ચિંતા કરાવજો, મને સપોર્ટ કર. અરે સપોર્ટ છે, ફૂલ સપોર્ટ, વતારી દેવું છે મારે. અરે વતારી દેવાનું છે, આપણા ગામ નું પોણી વતાવું છે એ ખબર પડે. અરે વતાવી દેવાનું છે, અને પૈસા ના હોય ને તો હું એ થોડો ટેકો કર્યો, પણ તારા ટેકો લાવી મારે, હું લઈ બાબુ જીવન લઈ જવા પડશે, લઈ તો જવું જ પડે, તો થોડું ચાલતું છે. મારા ભાઈ સૂટું આમ લેવાનું, અમે મને અમે કંટા રહેવું, હા અમે આપડા જોઈતી જ નહીં, બસ એમાં. હું તો કેવું, બાબુજી લઈ જઈએ, અને પેલો કેમલો રહ્યો ને, ના હોય તો કારિયાબેન તો નહીં લઈ જવા, ના ના ખરા ને, ઠઠ્ઠામોની ઊંચા જ નહીં આવતા. આપણા આગેવાન આવી જાય એટલે કોઈ ની જરૂર છે, આપણા ગામ ના આગેવાન નહીં બાબુજી. અત્યારે ભેગા થઈ આવવા, અત્યારે જ જવાનું કહેતા, અમે બેહું તો નહીં. ના અમે નહીં જવાનું શાંતિથી, અમે એનું ગોબરિયા ને વતાવી દેવું છે. કંટાળી જાવ બાપુજી, કેમ તમે તો જ્યાં ઘર વાઢીને કે બાજરી વાઢીને આવ્યા છો તે કંટાળી ગયા છો. માણસો થી કંટાળ્યો હું, એટલે આ સોમલા માણસો થી તો તું એકલો નહીં, આખી દુનિયા માણસો થી કંટાળી છે. વધારે માણસો ખરા ને, આ દુનિયામાં પેલા જેવા માણસો નહીં રહ્યા, એના કરતી તો જાનવર આરો જાનવર. જાનવર ને તો નામ જ લેવા નહીં, જાનવર ના જેમ આમ કૂટે છે જીએ છે, એટલે મારા હાહર્યો ની વાત છે. હાહર્યો ઓહો, બાબુજી કેટલા વખત લેવા ગયા પણ મોકલતો નહીં ગોબરિયો, કયો અમે તો કાલે જ જવા જતા. તમારો કોક વક હશે એટલે ના મોકલતો, દર વખત અમારો જ વક હોય, એટલે હોય મારા પાણા નો બખાડો કરવા, એને મારે જ દર વખત, તો એનો વક નહીં. એ વાત સાચી પાછી, ધ્યાન ધ્યાન લેવા જઈએ તો અમારો જ વક નીકળે, ધ્યાન જોઈએ તને. તારે તો એવું જ હોય, સોરી વાળા નો વક ના જ હોય, બધા બીજો નો જ વક. કેવું મારા માં હું કંટાળ્યો હું એવો નથી, મારે તો ફેસલો કરી દેવો, બસ સૂટું લઈ લેવું બસ. એટલે મારા તમે કઈ દો, ઈવન જે પૈસા લેવા હોય હાલવા તૈયાર છે, એટલે ફેસલો મારા લેવાનો.
માણસો હોય? અરે ગામમાં તમે આગેવાન છો એટલે તમારે આવવું પડશે. એટલે હું એકલો જ ગામમાં આગેવાન છું. લ્યો હવે બીજાનું હોય તો દોડી જાય. મોટું માથું જ તમે છો. એક વાત સાંભળશો મને, જો કોકનું જોડવાનું હોય ને તો બાબુજી આવું, બાકી કોઈનું તોડવાનું હોય એમાં બાબુજી આવે ના. છૂટામાં તો જિંદગીમાં હું કોઈના ને હાકા લેવા આવતો નહીં. ના બાબુજી, તમારે આવવું તો પડશે. કારણ કે મને એમને મૂકા આવું હું. અમો ફેસલો કઈ નાખો. અને મારા શરમ આપી જો, આટલી ઉંમરે છૂટું ના લેવાય મૂર્ખા. અરે એ મૂર્ખા નહી, ખબર ના પડે કે મોકલી દે હઈ જશુ. એટલે તું મારા પાણ હું લેવા આવ્યો છું? તમને કેવાયો કે તમે આવો તો સૂટું લઈ લઈએ. જો હું એકલો ના આવું, તારા સૂટું લેવું હોય ને બધાને બોલાવવા હોય અને આખું ગોમ રાજી હોય ને અમે ચાર જણા ઉભરીએ, સૂટું લેવા તો ના ઉભર. ગોમ કા રાજી હોય? ગોમ રાજી ના હોય નહીં, ગોમ વાળા રાજી હોય ને ગોમ વાળા અમે વાત ઉભરીએ. ભાઈ તારો અક્ષ કે તારી બાયડી નો કે તારા હારા નો જો જીએ અને સૂટું તો નહીં જ લેવા દેવું. એ તો મોકલશે, અમે આઈએ તો છે ના મોકલ્યું. ના બાબુજી, હું તો અલે હું આવું મોકલતા તો હું ઘેર અમો મન જ નહીં. એમ કે નુગરા તારા નાટક કરવો છે આટલી ઉંમરે ડબલ ડબલ વખત પહેણવું છે એટલે હું નાટક કરવા રહ્યો. તારે હું કહું છું કે હું આવું મોકલું તો હું સમજતા નહીં. હું પૂછું મોકલું તો હું હતો છે. હું બાબુજી નેના બાપ નો થઈ અને લેવા જો, પણ એ કર્યો થયો એને ખબર નહીં પડતી કે મારી છોરી નો મોકલું અને કાલે લેવા જો. તો પાછું અમારે વૈરી મો પૂરી અને મારે તો મારે પણ લુગડો ફાડી નાખ્યો. અમે ખરા ને પૈસા જો પૈસા લઈ દે મારા રૂપિયા નહીં જોતો તું ગોતા હોય કીધું તો ખરા. અમને એમ લાગશે કે તારો વક નહીં તો પછી છૂટું લઈ લે. બાકી મારા થી અવાય નહી અને એમાં ખોટા માં તો હું કદી નહીં આવું. ખેમલો ને ના હોય અને બીજો લઈએ તો બીજા નહીં. ખેમલો ને ગોમના ગમે તે પણ સમજણા માણસો કેવાય આગે વન કેવાય ખબર છે. સમજણો હ આનું ટોપું કરીને જો ને તાનો હજી સીધું નહીં થયું. શા માડું ટોપું કર્યું હોય ને આ તો હારે મારી વાત છે. બોલાવા છે કે હું જઉં મારા કોમ છે બાજરી વઢાય છે. સમલાવું કરશું અમે તને બોલાવના. કેમલા તું બોલાય ને આપણે બે સરપંચ ના હેડ આ કટારો છે. બહુ વિચિત્ર છે એવા બકાઈ આવતો રહ્યો છે ને. કીધું મારા મમ્મી, કીધું મમ્મી પેટમાં રહેતું નહીં થઈને લેબુ લેચો ને બે પીવું ને તાણું શાંતિ થ પેટમાં. કીધું વકડી આવે છે એમ કરીને ઘેર નાહી આવ્યો. નકમરા કે વેળા ધાન ના પુળા ઉપાડીને પાળા કરવા પડત. આમ કશું કરવું નહીં, માથો ઢાળી હોય દઉં. આવી એટલે ખબર પડશે કે આવી એટલે કહું છું હજી દુખાય છે નહીં મટ્યું. લેબું પીધો તો ઘણા દાડે ઘાટ આવ્યો છે. કદી એકલા મજૂરી નહીં કરતા, જાણે હોય તાણે ભણાને જ મારી કરવાનું કોક કોમ હોય એટલે આ તો ખબર પડી જા. આમ હોય જા રે ઘડી વાર મામાની દશા બગડી રહી છે. અને આ જોક ભણા એ શરમ જેવું છે કે નહી લેતો તો પણ બગા કરતા. અરે હું બગા કરે મારો તો હા નેકરીજો. કેવા તો રહું હતું કે ઘેર જવશું એમ, બીજું કોઈ નહીં. આ કાઠું પડ્યું છે ને એમાં નાઠો તો 500 પૂરા તારા મામા એકલા પારો કરીને આયા. 500 નહીં 1000 હોય તો મામા પાળો કરી એવો છું. પણ પેટમાં દુખાતું તો મારા મમ્મી કીધું મમ્મી હું ઘેર જઉં. હું ઢાવ પડતી એવું લાગતું નહીં. હવારે નાસ્તો આવે તાંતો દબાઈ નાસ્તો કરી લીધો. ખાતું લેબુ હાલ સોલી ખાતો હશે બે સોઈ પીધો. અકાવાની વાતો કરે રોજ પહાણ રહું છું હું, બીજું કોઈ નહીં. આ ગરમી નું કાઠું પડ્યું તો ને
હજી તો રહી ગયા છે, બપોર ચેરી જવાનું છે. કેટલા રહી ગયા? હજી તો બહુ પૂરા ભેગા કરવાના છે. પાછા એટલા ફોનું ના કરતો કોઈ, મને ખબર છે શું દુખાતું નહીં. પેટમાં દુખાય છે તમારી, તમે ડોક્ટર છો તો જોઈ લેવા. પેટ બધી ખબર પડે છે, મોદો માણસ હોય હાથો માણસ હોય. ના તમે તો હાથા દેખાઈએ છીએ. હજુ વાંચકો ભરી ત્યાં હાથ પી જવાનું દૂધ. નાસ્તામાં મરચું કરશો ને દૂધ નો રોટલો શું ના ચાલે? તો દુખાતું હોય તો એક જ કેવું હતું કે હું અંગાથી ઘેર ના આવતો રોજ. તો હું થાચી જાય એક દાડો ભેગા કરા, એ તો 200 પૂરા કરી દે. હું ભેગા આપડે કરવા પડશે બે ત્રણ. થોડી શરમ જેવું રાજ, આટલી ઉંમરે આગે વાલે વાતો થાય. તને કહું છું, મારે બધું કમ્પ્લીટ ઘર ચાલતું હતું, પણ આપડા ગામ વાળા ખરા ને કરોડપતિ થઈ જશે ને ગામ માં પાછો. પૈસા નો પાવર બહુ વધી ગયો છે. અમૃતિયો બતાવ્યો પાવર. સરપંચ, આટલી ઉંમરે બે બહેનો લાંબાની વાતો કરે છે. તાણે એક નું સૂટું હાલવાનું, નવું લાંબાનું. પૈસા વાળા તો ગમે તે કરે બાબુજી. પૈસા હોય એટલે બહેરો ની લાઈનો કરવાની. હજી મામા વાયકણ એક ને આવી હોય બે ની વાતો થશે. જો એ તો રૂપિયા હોય બધું કરવું, પણ આપડા લોકો ના વાજે નહીં રહેવાનું. એટલે તમે ભિખારી છો, ભિખારી છો. એ ભણા તારું કુટ્યાવાના કે પછી જે વાત છે એમાં જોવા ના પેલા. એ તો તને મોણસ કંટાળેલે ગમે તે કર. સમ કંટાળી દવા નહીં પીતો તું તાને, અને કંટાળી સમ કુવા પડતો નહીં. તીકો મરી જાય એટલે તારા નોમની ગોમ માં શાંતિ થઈ બાબુજી. આવા તો ગોમ ની આબરૂ કાઢવા બેઠો છું. ગોમ ની અમે જ આબરૂ કાઢીએ છીએ. તમારે જેવા તો કુવા પડું તો હારું, કુવા પૂરી જાય તમે જોયો હતી. તાને ન પણ શરમ જેવું થતા નહીં. તરવાલ લઈને એટલે આ બાબુજી નું નામ દીધું એટલે વાયકન લોભો છો છું. ગોડાઉન ભરેલા ખરો કે કોથરા તારી કાચી હતી, તો ભરવા આવતો લે. કાચી હતી 50 વર્ષ થયો એમના એમ તો. તમારી કથા પૂરી થઈ ને કે હું જઉં ઘેર તાને. બાબુજી મારે શું કરવું છે? તમારો એવું કા બોલાય સરપંચ? હું તમારી કઈ નહીં બોલાય. તમે મારા કે બોલાય? મી બોલાય. આમ મનું એમ કેવું છે આટલી ઉંમરે કે મારા સૂઠું લેવું છે? તમે બધા હેડો ફેસલો કરી દો, મારે બીજું કોઈ જોવો નહીં. એટલે તમે કયો બે ચાર શબ્દો એને જે કહેવા હોય. તને શરમ આવી જો આટલી ઉંમરે તારા સૂઠું લેવાનું થાય છે? કેવું પડે મને શરમ? આરામ થાય બધા પી દો. એટલે તમે બધા એક વાર થઈ જવા, પછી પેલા એક વાર થઈ જાય. લ્યો આપણા ગામ માં આપડે બધા ખરા ગોડાય છીએ. બાબા અમે તારા કરવાનું છે. હું કઈ દે છૂટું લેવાનું છે. લેવાનું છે ખબર છે કે નહીં? તું તારી ભાભી ને ઓળખી છે કે નહીં? ભગવાન ની મોણસ છે. એવું તો ઓળખી પણ હારો તાણ છેવો છે. અરે ગોબરિયો ઓછો નહીં, ધોકા મેલા ભોગવવા પડે.
શાંતિ રાખી ને મારા જેવા બે જણા ને તો એ ગોબરજી એ મોકલશે બાબુજી. અને તમે એકલા એકલા ઉછાળા કરી કરીને જો ઉલાળા કરતા કરતા તો આપણે બધા થઈને મારા ભાભી તેડી આવશું. બોલો રાખવી નહી લાવો તો બે વીઘા રોડ ટચ વેચી મારું અને એનો પૈસા દેવું. જોયું બાબુજી જોયું કુતરા ની પૂછડી ઓમ છે કદી ઓમ થાય નહીં એને નહેલા બાની ને એ સિદ્ધિ છ. પછી તમે બધા આટલા બધા નાટક ખબર ઓકો છ અને અરે સીધો તમે સીધા તારું ટોપું ડોગે અરે ચૌકે તમને ખબર છે ટોપું તમે ગોબરજી કી હું તો કરોડ રૂપિયા લાવ્યો છું અરે કી તારી છોડી ને પૈસા માં તોલી ને છૂટું લેવું છે છૂટું લેવા જો તો નુકરા કરોડ રૂપિયા સુધી હું લેવા જતો પછી પેલો હાલત કે આ તો એક નંબર નો કાગરો કાળો જપ્પો પેલો છેતરવા નીકળ્યો છે. અરે બાબુજી સીધી રીતે લેવા જઈએ ને તો આના ડખા અરે છો નાટક કરવાનો આવતો હતો આ બધો દાદાગીરી જેટલી કરી છે બે બે જણા ફોન ખોલી ને વાપરી લ્યો અમે ખરા ને આચા માં સાત હાલશું બાકી ખોટા માં ઉભા રહીએ નહી અમે તમને કે એટલું કરવું પડીએ તમારા બાયડી લાંબી હોય તો કોઈ જાત નો અમારા બાપ નું શું દે ભગવાન નો માણસ છે બાબુજી અને આ માણસ ખરો ને નાટક તો બધા માણસ મારા ખરી ને બાજરી કઢાવાની છે હું થઉં છું અને કહી દીધું એક મહિનો શાંતિ રાખીએ કોઈ જાત નો ડખો નહીં હોય તો ગોબરજી ને અમે સમજાઈશું ને તારી બાયડી ઘેરાઈ છે બરોબર અને છૂટું લેવા જાવ બે ત્રણ જજો છૂટું લેવા તમે જજો છૂટા માં અમે કદી નહીં આવીએ આટલી ઉંમરે છૂટું લેવાય શરમ મોકલી વાત છે તમે ત્યાં જીવણીઓ કી આવ્યો છૂટું લેવા આવવા ના છીએ બધી ખબર છે મને હું કઈ ના છું વાર્તા કરું પણ ત્યાં મારો ભાઈબંધ નહીં હગો નહીં ગોબરજી ને બધી વાત કરી તમારી ગોબરજી ટકોરી વગાડે મહિનો હા ખાઈ સોની મોની અત્યારે હા ખાઈ દઈ હોત તો રોટલા ના ખાતો આ
જય માતાજી. મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.